साबरकांठा जिल्लाना प्रांतित तालुकाना सापर खाते आवेल सुप्रसिद्ध यात्राधाम सापर महाकाली मंदिर खाते वर्षना प्रथम दिवसे सवारथी ज माय भक्तोनो मंदिर खाते घसारो जोवा मळ्यो हतो। तो माय भक्तो द्वारा नवा वर्षनी शुभ शरूआतमां माना दर्शन करी धन्यता अनुभवी हती। ભારતીય સંસ્કૃતિ મુજબ બેસતા વર્ષની સાથે નવા વર્ષની શરૂઆત થાય છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાપડ ખાતે આવેલ વર્ષો પુરાણો અને સુપ્રસિદ્ધ શ્રી મહાકાળી માતાના મંદિર ખાતે નવા વર્ષના પ્રથમ દિવસે પ્રાંતિજ સહિત તાલુકામાંથી તથા અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બરોડા, સુરત સહિતના મોટા શહેરોમાંથી હજારોની સંખ્યામાં માય ભક્તો ઉમટી પડ્યા હતા। તો વહેલી સવારથી જ મંદિર સહિતના સંકુલમાં માય ભક્તોનું ઘોડાપૂર આવ્યું હતું। તો દૂર દૂરથી આવેલ માય ભક્તોએ વર્ષના પ્રથમ દિવસે માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। તો વહેલી સવારથી જ સાપણ મંદિર ખાતે માય ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો અને દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં દૂર દૂરથી આવેલ માય ભક્તોએ વર્ષના પ્રથમ દિવસે મહાકાળી માતાના દર્શન કરી નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી। જીલ રાવલ, જેડએસટીવી, પ્રાંતિજ। મહાકાલી માતાજી મંદિર પ્રાંતિજ તાલુકાના સાપડ ગામે આવેલું છે, તો અવનવા ઉત્સવો ઉજવાતા હોય છે અને દેશમાં તો ઠીક પણ પરદેશમાં એ માતાજીની માનતા લોકો માને છે અને પૂનમનો ઉત્સવ પણ તો મનાવે છે। આ માતાજીની કલ્પના બહારનું કામ માતાજી કરતી હોય છે એટલે માતાજી પર લોકોને સંપૂર્ણ વિશ્વાસ છે। એમાં પૂનમના દિવસે તો ઓછામાં ઓછું 50,000 અને વધારેમાં વધારે 1,00,000 ઉપર માણસ પૂનમના દિવસે આવે છે। તેવી જ રીતે બેસતા વર્ષના દિવસે પણ લાખોની સંખ્યામાં માણસ મેરાવદન ઉભરાય છે અને લગભગ રાતના 10 વાગ્યા સુધી પબ્લિક અહીંયા આવતી હોય છે અને માનવ દર્શન કરી અને ધન્યતા અનુભવતો હોય છે। પરદેશની વાત કરી દઈએ તો પરદેશમાં ઘણા બધા કિસ્સા સોપડ ગામના અને આજુબાજુના ગામના અમેરિકામાં પણ બનેલા છે, ઓસ્ટ્રેલિયામાં પણ બનેલા છે। અમેરિકાના એક દાખલાની વાત જોઈએ તો એક ગાડીમાં બેસીને સાપડના કાલિદાસભાઈ પટેલ જતા હતા અને એમનું પરિવાર પણ ગાડીમાં હતું। એવા ટાઈમે ઓચિંતી બ્રેક ફેલ થઈ ગયેલી તો કાલિદાસભાઈએ માતાજીના નામની બૂમ પાડી, તો આગળ ઝાડ હતું ભીટકાઈ જાય તો ગાડી બી તૂટી જતી ને એ બધા મરી બી જતા, પણ સંજોગો એવા થયા કે માતાજીની દયા થઈ કે ત્યો ને ત્યો બ્રેક ચોંટી જાય બિલકુલ અચિંતી। કાલિદાસભાઈએ કહ્યું કે માતાજીની કલ્પના બહારની શક્તિ છે, સોંપડ તો શું પણ અમેરિકામાં આવીને બે માતાજી કામ કરતો હશે। એવી જ રીતે છેવાડાના ગામના શિવર્ધન ખરું, મહારાષ્ટ્ર બાજુ શિવર્ધન આવેલું છે, એ શિવર્ધનમાં પણ એક બેન દર પૂનમે દર્શન કરવા આવતો ને એવું થયું કે એક દિવસ પડ્યો અને ફ્રેક્ચર થઈ ગયું પૂનમના 2 દિવસ પહેલો, તો એ માતાજીના નામ દઈને બહુ રડ્યો, પુષ્કર રડ્યો કે મારી માતાજી એમાં મારી પૂનમ બગડશે, મારે શું કરવું? તો પૂનમના દિવસે બેન સાજો થઈને આવ્યો એટલે વખત કહ્યું અમને કે દર પૂનમે રાત્રે માતાજી 12 વાગ્યા પછી દર્શન મને દેતો હતો અને મારી જે મનની ઉભળો છે પૂનમે ના જવાનું એ શાંત કરતો હતો। એવી લગભગ 8-10 પૂનમો માતાજીનો દર્શન કર્યો અને પછી અહીં આવ્યો તો અમને વાત કરી કે માતાજી તો અપરંપાર છે, પૂનમના દિવસે શિવર્ધનમાં આવીને મને દર્શન આપી દો એટલે મારી શ્રદ્ધા બી પુષ્કર વધી અને હું હવે જીવું તો સુધી અવારનવાર માતાજીના દર્શન કરવા આવીશ અને એક પણ પૂનમ તારીશ નહીં। મારી શક્તિ નહીં હોય, ચાલવાની તકલીફ હશે તો એ ગાડીમાં આવીશું અને દરવાજા બાજુ વ્હીલચેર લઈને પણ દર્શન કરવા આવીશ, એ જીવે તો હતી એ રીતે એ માનતા એને પૂરી રાખેલી, એ સફળ થઈ ગઈ અને આજ એમનો પરિવાર છે એ બી ઘણો ધારવા કરતો ઘણો સુખી અને સમૃદ્ધ છે। માતાજીનું કામ હોય તો એ લોકો પણ દોડતા આવે છે અને માતાજીની કલ્પના બહારની શક્તિઓની વાત પણ કરે છે, લોકો ધ્યાન દઈને સાંભળે છે, લોકો રાત એ લોકો રાત પણ રોકાય છે, ગામના ભેગા થયા તો ગામવાળાઓની બધી એમને વાત કરે છે, ભાઈ તમે બરાબર છે, તમારે તો ઘરકી મુરગીદાર બરાબર એટલે ઘર ઘર નીશ એટલે કશું નહીં, પણ અમે કહીએ છીએ વાત તમે હોભો તો લોકો મોડીને હોભે છે અને આજુબાજુના ત્યાં ગામના પણ લોકો દર્શન કરવા એ આવે છે। આ પૂનમની કહાનીની વાત છે અને આ અવનવી પૂનમોમાં આ બધી ઘટનાઓ તો બનતી જ હોય છે।